माँ साहब। अरे वाह, તમે કોફી લઈને આવ્યા? આ તો આવતો તો તો જગાને કીધું કે હું દઈ આવું, એટલે મેં તો આટલા બધા મસ્કા મારવાની કાંઈ જરૂર નથી, ચિંતા નહીં કરો, આટલા જલ્દી તમને નોકરીમાંથી નીકળીએ અમે। માં સાહેબ, તમારા કહેવા પ્રમાણે માસ્તરના ઘરનો પાવર કટ કરાવી દીધો છે। માં સાહેબ, એક વાત પૂછું? પૂછો, નહીં પૂછો તો પાછું તમને ચેન નહીં પડે ને। પૂછો। આ તમે માસ્તરના ઘરનો પાવર કટ કરાવી દીધો એના ઉપર આટલો ગુસ્સો કા? ના, આ તો રાણા પરિવારના દાણા પાણી ગામમાં બંધ કરાવી દીધા એ હું સમજી ગયો, પણ માસ્તર હારે આવું એ હું સમજ્યો નહીં, એટલે પૂછું છું। મહેતા, આ કોફી હારી ન બની હોય તો અમે શું કરીએ? તો તમે ન પીઓ ને, હારી બની હોય છતાંય અમે ન પીએ તો? એ તો તમારા મૂડની વાત છે માં સાહેબ। તો એમ સમજો કે અમારો મૂડ થઈ ગયો, માસ્તરના ઘરનો પાવર કપાવવાનો, સમજાણું? કે આ ગરમ કોફી તમારા ડાચા પર નાખીશું ત્યારે સમજાશે? ના, સમજી ગયો, સમજી ગયો માં સાહેબ। કંચન ઇન્દ્રાણી દેવી રાયચાદા ઉર્ફે ધારા રુદ્ર રાણા। હા મમ્મી, બોલ। બસ કઈ નહીં, રૂમમાં બેઠી છું। ના, રુદ્ર હજી નથી આવે, ના જમવાનું બાકી છે, એ આવે એટલે હારે જ જમે। તમે લોકો શું કરો? કા અંધારામ બેઠી? અચ્છા, પાવર ગયો? શું, ખાલી આપણા જ ઘરનો પાવર ગયો છે? આજુબાજુ ના ગીરે છે? મમ્મી પપ્પાને હેરાન કરવાનું શરૂ કરી દીધું છે ઇન્દ્રાણી દેવી રાજાતાએ। અરે ચગલા, ઇન્વર્ટર બંધ કર્યું કે હું, કે પછી પાવર ગયો છે? હા, તમે તો ઇન્વર્ટર થી કામ ચલાવી લેશો, પણ અમારા જેવા મિડલ ક્લાસ લોકોનું શું? ધારા, અરે ધારા આવો, અંદર આવો। માં સાહેબ, યુદ્ધમાં જીતવું હોય ને તો યુદ્ધના નિયમોનું પાલન કરીને જીતવાનું। મહાભારતના યુદ્ધમાં પણ ભગવાને અમુક નિયમોમાં બાંધછોડ કરી જ હતી, એ પાંડવો હતો। અને અહીંયા પાંડવો કોણ ને કૌરવો કોણ એ તમે સારી રીતે જાણો છો। માં સાહેબ, તમે લોક પ્રતિનિધિ છો ને, તો લોક કલ્યાણ હાટું કામ કરો ને। એ જ તો કરીએ છીએ અમે। અરે આજે જ, આજે જ અમે જનતા દરબાર ભર્યો હતો, નહીમાં અમે આજે ઘણા લોક કલ્યાણના કાર્યો કર્યા જ છે। શું વાત કરો છો, એટલે લોક કલ્યાણના કામોમાં લોકોના ઘરના અન્ન પાણી બંધ કરાવી દેવા, લોકોના ઘરનો પાવર કટ કરી દેવો, એ બધા કામ આવતા હોય છે? બહુ જૂની રીત છે, મોઢું ન ખુલતું હોય
તો નાક દબાવવું પડે છે. તો જ મોઢું ખુલે છે. તમને માં કેવા હતા? હા, ઓફકોર્સ દેખીતી રીતે. માં સાહેબ, તમે કદાચ ભૂલી રહ્યા છો, મેં તમને પહેલા પણ કીધું હતું ને, અટાણે ફરી વાર કહું છું, જો તમને યાદ ન રહેતું હોય ને તો તમારા મહેતાને કહીને એની ડાયરીમાં નોંધાવી દો કે મારી માં વર્ષા વિદ્યાધર ઉપાધ્યાય છે અને આજીવન એ જ રહેશે. એમણે મને જન્મ ન દીધો, પણ મને વાલથી ઉછેરીને મોટી કરી છે, સારા સંસ્કાર દીધા છે. એક માતા પિતાએ પોતાના બાળક હાટું જે કઈ કરવાનું હોય ને હંદુઈ કર્યું છે એમણે મારા હાટું. તો આ સંસ્થા એમની આભારી છે ને, આભાર માને છે એમનો. આપણે હંદી ભરપાઈ કરી દઈશું. બોલો, હું કરી શકીએ આપણી ડોસા ડોસી હાટું? એક કામ કરીએ, આપણે 10-10 લાખની એફડી કરાવી દઈએ, પછી આ 10-12 એકર જમીનનો ટુકડો એમના નામે લઈ લઈએ, એક બંગલો બનાવી દઈએ એમને, ને આખી જિંદગી એમને પેન્શન મળી રહે ને, એ હાટું અમુક રકમ બેંકમાં જમા કરાવી દઈએ. બરાબર છે ને? બોલો, કેટલી કિંમત છે એ ડોસા ડોસીની? હા, એ તમે મારી મમ્મીને જ પૂછી જુઓ. હમ, મમ્મી, તમે આમની કિંમત આંકી શકો ને? એટલા શ્રીમંત હજુ થયા નથી મા સાહેબ. મમ્મી, તે હંદી સાંભળ્યો ને? અને તું શું કહેતી હતી કે આમણે તને જન્મ દીધો છે, આ તારા માં કહેવાય? આમને હારે ગુસ્સાથી વાત કરીએ સારું, હું કહેવાય? આવું કહેતી હતી ને તું? હવે તને સમજાડું ને કે આમની તકલીફ શું છે. અમારી તકલીફ આમને નહીં સમજાય ને તમને નહીં સમજાય. સમજાય છે, હંદુએ સમજાય છે માં સાહેબ. આ તમારી અંદર જે દીકરી પ્રત્યેની અચાનક માની મમતા જાગૃત થઈ છે ને, એમાં તમારી મમતા રૂપી લાગણી કાંઈ દેખાતી જ ના. બસ બે પ્રકારની લાગણી દેખાય જ મને, કહાર કચીત. તમે મને પામવા નથી માંગતા, મને જીતવા માંગો છો. અને જીતવા હાટું તમે કઈ પણ કરી શકો છો. હા, પણ એક મિનિટ, એક વાત ધ્યાન રાખજો કે મારા મમ્મી પપ્પાને ધમકાવીને ડરાવીને તમે મને જીતી જાશો એવી જો ધારણા તમારા મગજમાં હોય ને, તો એ તમારા મગજમાંથી કાઢી નાખજો, કારણ કે તમારી એ ધારણા ખોટી છે. એવું ક્યારેય શક્ય નહીં થાય. સાચી વાત છે તમારી, તમને જીતવા હાટું થઈને અમે કઈ પણ કરી શકીએ છીએ, કઈ પણ. પણ એક વાત બરાબર સમજી લેજો, તમને જીતવા હાટું થઈને તમારી આજુબાજુમાં રહેતા લોકોને જ નહીં, અમે અમારી જાતને પણ નુકસાન પહોંચાડી શકીએ છીએ. Thank you.
જોવું છે તમારે? અમે તમને જીતવાટુ થઈને અમે અમારી પોતાની જાતને પણ સજા દઈ હકીએ છીએ. મમ્મી તું ટેન્શન નો લે, હે પોતાની જાતને કઈ નહીં કરે. તમને સાચું એવું લાગે છે ને કે અમે કઈ નહીં કરી શકીએ? સાચે જ અમે અમારી જાતને નુકસાન પહોંચાડી શકીએ છીએ. છોડી દો, કહું છું છોડી દો. પોતાની જાતે નુકસાન પહોંચાડી બેસે બેટા. કહી દે મમ્મી. શાંતિ જા બસ. હવે તમને સમજાડું મસે, આને કહેવાય માની મમતા. અમારી માં છે, પોતાના બાળકને જ્યારે નાનકડો ઘસરકો થાય ને, તો આમ નોકરને બોલાવવાના બદલે પોતે દોડી જાય ને, એને કહેવાય માં. પોતાની મમતાને ત્યજીને તમારા જેવી વ્યક્તિને માં કહેવાની કાકરૃતિ કરે ને, એને કહેવાય માં. અરે પોતાના બાળકે છે ને એક કોળી ઓછો ખાધું હોય ને, તો સૌથી વધારે ચિંતા જેને થાય ને, એ વ્યક્તિને કહેવાય માં. માં જખમ દે નહીં, વટાડે. બસ મમ્મી, બસ નહીં, લડીશ નહીં. કાંઈ નથી થયું, ટેન્શન નો લો. હા મમ્મી, બસ પહોંચી ગઈ, રૂમમાં એન્ટર જ થાઉં છું. હા તું ટેન્શન ન લેતી, હું કરું પછી. ઓ રાણી સાહેબા, ક્યાં ગયા હતા? અરે કઈ નહીં, બસ આમ જ. આમ એટલે ક્યાં ગયા હતા? કીધું નહીં. હા તો તું કેવા આટું ગીરો હતો? ગીરી નતો તો શું થયું? ફોન તો કરાય ને. ધારા, તને ખબર છે ને હું ઘેરે આવું ને તું ન દેખાય તો મને તારી ચિંતા થાય છે. હા જાણું છું. હાલ હવે મને પહેલા ફ્રેશ થઈ જવા દે. એક મિનિટ, આ શું છુપાવે છે? કાંઈ નહીં, છો ફોન છે. હા નહીં, બોલો. હાથ કાંઈ ન હતું. કાંઈ નહીં. આ શું થયું? તું પડી ગઈ હતી, શું વાગ્યું છે આ? તને કેટલી વાર કીધું છે તારે કે જવું તો મને કહેવાનું. ભાઈ બોલે છે કે દરકું ધાતરી. ઊંધાતી તો વાળા, એક તો મને વાગ્યું છે અને તું મને મારવાની વાત કરે છે. હટ. તો ભસ્તી કાને મોઢામાંથી શું થયું છે? આ શું લગાવ્યું છે? છો આદર કેટલું વાગ્યું છે? અરે કાંઈ નથી વાગ્યું, બસ નાનકડો ઘસરકો થયો છે.
પણ ક્યાં ગઈ હતી તો વાગ્યું તને માં સાહેબ ને ન્યા માં સાહેબ ને ન્યા ગઈ હતી હા મમ્મી ને લઈને ગઈ એમને સમજાવવા હાટું કે માની મમતા કેવી હોય અને મમ્મીએ જ્યારે આ પટ્ટી મારા હાથમાં બાંધી ને ત્યારે એમને સમજાઈ ગયું હશે ક્યાં મારી માની મમતા છે અને એમને માં શું લેવા ન કહેતી ને એનો પૂરા સમજી ગયો હંદી વાત સમજી ગયો એ બધી વાત પછી આ તને વાગ્યું શું એ કે પહેલા મને ચપ્પુ તો તે ધનુર્વાણ ઇન્જેક્શન તે લીધું હશે હા વાહ બાપુને પગમાં ખિલ્લો શું ઘૂસી ગયો તો તે આખું ઘર માંથી ઉઠાવી લીધું અને બાપુને કે બાપુ ધનુર્વાણ ઇન્જેક્શન તો લેવું જ પડશે લેવું જ પડશે હા પણ મને પપ્પા જેટલું નથી વાગ્યું પપ્પાને તો ખબર છે ને આખો ખિલ્લો જ ઘૂસી ગયો તો પગમાં પપ્પાજી લે શરૂ કર્યું બાટલીમાં ઉતારવાનું શરૂ કર્યું તમે હાલો આમ ડોક્ટર પાસે જવું પડશે ઇન્જેક્શન લેવા ના 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 હું ક્યાંય નથી આની અને એ ઇન્જેક્શન તો બિલકુલ નથી લેવાની અરે દુનિયાનો નિયમ છે લોખંડ વાગે ને તો ધનુર્વાણ ઇન્જેક્શન તો લેવું જ પડશે ના મારે ક્યાંય નથી જવું અને ઇન્જેક્શન તો બિલકુલ નથી લેવું અરે શું નથી લેવું અરે ના રુદ્ર પ્લીઝ જો સમાજ મને 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 ઇન્જેક્શન થી બીક લાગે છે પ્લીઝ મને ઇન્જેક્શન નથી લેવું ભાભી ભાભી તમારા માટે એક ખુશ ખબર છે સંભળાવો સંભળાવો અરે આ શું રૂપિયા હે આટલા બધા શેર વેચ્યા કે શું હે અરે નાના ભાભી આ તમારી મહેનતના રૂપિયા છે અરે ઓલા મહર્ષિએ દીધા અરે શું વાત કરો છો એટલે તમે એને મળવા ગયા હતા હા સરસ સરસ આ લક્ષ્મી પાછી ઘરમાં આવી બીજી વખત અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો લ્યો તો રાજુભાઈ ઉપાડો ને હારે વાત કરો તો કોણ છે ભાભી અરે ખબર નહીં બે દિવસથી મને ફોન કરે છે ને કહે છે મને મળો ફાયદા મારે શું શાનો ફાયદો અરે માધેવ જાણે પણ તમે વાત કરો ને પૂછો ને કયા ફાયદાની વાત કરે હા હેલો રાજુ રાણા સ્પીકિંગ એ બિઝી છે એમના ફાયદાની વાત મને કયો શું ભાભી આ તમારી હારે જ વાત કરવા માંગે છે હા આ બોલો શું છે તો ગુસ્સામાં વાત ન કરું તો શું કરું હે આ બે દિવસથી તમે મને ફોન કરો છો અને એક જ કેસેટ વગાડ્યા કરો છો તમારા ફાયદાની વાત છે તમારા ફાયદાની વાત છે અરે ના ના હું તો તમને ઓળખતી પારખતી ન હું શું લેવડ તમને મળવા આવું હે ઉપરથી તમે કહેતાય નથી કે તમે કોણ બોલો છો જો તમારે જે કઈ ફાયદાની વાત કરવી હોય ને એ મને આ ફોન પર જ કહી દો નહીતર પછી હું પોલીસ કમ્પ્લેન કરીશ ક્યાં માણસ મને વારે ઘડીએ ફોન કર કર કરે છે ને મારી હારે છેતરપિંડી કરે છે કા કા કઈ બોલતા ના બોલતી કા બંધ થઈ ગઈ હે જુઓ તમારે જે ફાયદાની વાત કરવી છે ને એ આ મને ફોન પર કહી દો શું કહ્યું તમારી પાસે વિડિયો છે તો હું શું કરું હે હું એ જોઉં વિડિયો ને સારું હાલો મોકલો શાનો વિડિયો અને શું કહેતો તો એ ભાભી મને એ નથી ખબર પણ એ વિડિયો એ કહે છે કે હું તમને જે વિડિયો મોકલું એ તમે જુઓ તમારા ફાયદાની વાત છે વિડિયોમાં તમારા હાટું ફાયદો એવો તે કેવો વિડિયો હશે ક્યાંક યોગા અથવા તો કસરત કરતો વિડિયો ના હોય કદાચ અરે હા જો વિડિયો આવ્યો જો જો ભાભી આ કોઈ ઓળખીતું નથી લાગતું અરે હશે હવે ભાભી આ તો ધારા ને ઇનામદાર પ્લે કરો ઝડ પ્લે કરો મુદ્દાની વાત કરો અન્યાય પર ન્યાયનો વિજય આ પેંડાથી કરો એટલે આપણો પ્લાન છે સમજાવ
આજે તમે ઓલા રાક્ષસની આરતી ઉતારશો અને આજે આરતી ઉતાર્યા પછી તમે એને પેંડો ખવડાવશો. આમાં જે આ બદામ વાળો પેંડો છે ને એમાં ઘેરની દવા મેળવેલી છે. હવે આ બદામ વાળો પેંડો તમારે રુદ્રને ખવડાવવાનો. જેમ જેમ સ્પર્ધા આગળ વધતી જશે ને તેમ તેમ આ ઘેરની દવા એની અસર કરતી જશે. રુદ્ર બીજા અવરોધમાં પહોંચશે ને ત્યાં લગ્ન તો એ બેભાન થઈ જશે. મારી શંકા સાચી હતી. ધજારોહણ વખતે ઈવડિયાએ મારા રુદ્રને મારવાનો પ્લાન બનાવ્યો હતો. અરે મેં તમને લોકોને કીધું હતું, તમે લોકોએ મારી વાત જ ન માની. આજે તો ઈવડિયા ગઈ.